જન્માષ્ટમી વિશેષ અને કૃષ્ણની મહિમા. અષ્ટમી બે પ્રકારની છે, પહેલી અષ્ટમી અને બીજી જયંતી. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતા હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ બને છે. બ્રહ્મ પુરાણનું કથન છે કે કળિયુગમાં શ્રાવણ વદની અષ્ટમીમાં 28મા યુગમાં દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ જન્મ્યા હતા. જો કે દિવસ કે રાત્રિમાં કલા માત્ર પણ રોહિણી ન હોય તો વિશેષ કર ચંદ્રમા સાથે મળેલી રાત્રિમાં આ વ્રત કરો. ભવિષ્ય પુરાણનું વચન છે, શ્રાવણ મહિનાની વદમાં કૃષ્ણ જન્માષ્ટમી વ્રતને જે કોઈ મનુષ્ય નથી કરતો તે ક્રૂર રાક્ષસ હોય છે. ફક્ત અષ્ટમી તિથિમાં જ ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે. નક્ષત્રથી સંબંધિત હોય તો જયંતીના નામથી ઓળખવામાં આવે છે. વહીપુરાણનું વચન છે કે કૃષ્ણ પક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જયંતી નામથી સંબોધિત કરાશે, જેથી કરીને આમાં પ્રયત્ન દ્વારા ઉપવાસ કરવો જોઈએ. વિષ્ણુ રહસ્યાદિ વચનથી કૃષ્ણ પક્ષની અષ્ટમી રોહિણી નક્ષત્રથી યુક્ત શ્રાવણ માસમાં હોય તો તે જયંતી નામાવલી જ કહેવાશે. વશિષ્ઠ સંહિતાનો મત છે કે જો અષ્ટમી કે રોહિણી આ દિવસોનો યોગ અહોરાત્રમાં અસંપૂર્ણ પણ હોય તો મુહૂર્ત માત્રમાં પણ અહોરાત્રના યોગમાં પણ ઉપવાસ કરવો જોઈએ. મદનરત્નના સ્કંદ પુરાણનું વચન છે કે જે ઉત્તમ પુરુષ છે તે ચોક્કસ રૂપે જન્માષ્ટમીનું વ્રત કરે છે. તેમની પાસે હંમેશા સ્થિર લક્ષ્મી હોય છે. આ વ્રત કરવાથી તેમના પ્રભાવ દ્વારા બધા જ કાર્યો સિદ્ધ થાય છે. વિષ્ણુ ધર્મ અનુસાર જન્માષ્ટમી રોહિણી અને શિવરાત્રી પૂર્વ વિદ્વત દ્વારા જ કરવી જોઈએ, તેમજ નક્ષત્રના અંતમાં પાળના કરો. આમાં ફક્ત રોહિણી ઉપવાસ પણ સિદ્ધ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક